જેતપુર સ્વામિનારાયણ મંદિર તિરંગાથી સુશોભિત કરવામાં આવ્યું અને ભવ્ય તિરંગાની યાત્રા યોજાઈ જેતપુર સ્વામિનારાયણ ગાંધીસ્થાન મંદિરને આપડા રાષ્ટ્રધ્વજ તિરંગાથી સુશોભિત કરવામાં આવ્યું છે તિરંગાથી સુશોભિત મંદિરનો અદ્ભુત નજારો જોવા માટે લોકો મંદિર આવી રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ મંદિરના કોઠારી નીલકંઠ ચરણદાસ સ્વામી દ્વારા હરિભક્તો ધર્મ સાથે દેશભક્તિના રંગમાં રંગાય તે માટે આજે ચૌદ ઓગસ્ટના રોજ સાંજના ચાર વાગ્યાથી જેતપુર નગરપાલિકા કચેરી ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા યોજાયેલ આ તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં હરિભક્તો ભારત માતાની જયના નારા લગાવ્યા હતા અને જેતપુરના વિવિધ ચોકમાં તિરંગા યાત્રા ફરી હતી અને સાંજે સ્વામિનારાયણ મંદિર ખાતે યાત્રા આવી પહોંચી હતી અને મંદિરના કોઠારી નીલકંઠ ચરણદાસ સ્વામી દ્વારા દેશભક્તિ વિશે સભા યોજી હતી જેમાં જેતપુર જામકંડોળના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને નગરપાલિકા પ્રમુખ અને વિવિધ સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા અને આ સભામાં હજારો હરિભક્તો તિરંગા યાત્રામાં જોડાયા હતા આશિષ પાટડિયા જેડેશ ટીવી જેતપુર જિગ્નેશ સુચક જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં છે તે દર વર્ષે છે ધ્વજવંદનનો કાર્યક્રમ ઉજવે છે આ વખતે નથી યોજાયો શું કહેશો અમે પંદરમી ઓગસ્ટે પરંપરા મુજબ અમે લોકો ધ્વજવંદન કરવા આવીએ જ છીએ આજે પણ આવ્યા છીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અમે જોયું તો કોઈ પણ સરકારી કર્મચારી કે સરકારી વ્યક્તિ કે જવાબદાર વ્યક્તિ અહીંયા હાજર ન જોઈને અમે આશ્ચર્યમાં પડી ગયા અને અમે મામલતદાર ઓફિસે ફોન કરીને પૂછતા તેઓએ કીધું કે કાર્યક્રમ રાખેલ નથી સામાન્ય માણસને ભારતની જનતાને જાણ કર્યા વિના અહીંયા કાર્યક્રમ બંધ રાખેલ છે તો કાર્યક્રમ બંધ રાખવાનું કારણ શું જો જવાબદાર વ્યક્તિ આવું કરતા હોય તો આ રાષ્ટ્ર પ્રત્યેની બે જવાબદારી માનીને જે કોઈ ચીફ ઓફિસર જવાબદાર હોય તો તેની સામે કડક પગલાં લઈએ એવી અમે ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયાને વિનંતી કરીએ છીએ અને અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા ગ્રાઉન્ડમાં દર વખતે જે આવતા પરંપરા મુજબ આવતા લોકો અત્યારે પણ હાજર છે ધ્વજવંદનનો કાર્યક્રમ અમે લોકોએ અમારી મેળે કરેલો છે કોઈ પણ વ્યક્તિ હાજર નથી તો આ કેટલું યોગ્ય કહેવાય કે રાષ્ટ્રનું અપમાન કરેલ છે આ લોકોએ તો રાષ્ટ્રના અપમાન બદલ આ લોકો આગળ આ લોકો સામે શું કાર્યવાહી કરવી તે યોગ્ય કાર્યવાહી કરે એવી અમે જયેશભાઈ રાદડિયાને નમ્ર વિનંતી કરીએ છીએ ભારત માતા કી જે અસ્તુ